समग्र मुद्दे चर्चा करवा माटे त्रण महानुभावो गुजरातना मौजूद छे। सौ प्रथम अमारी साथे छे रुझान खंबाता, फेमिनिस्ट छे, ऑन्टरप्रिन्योर छे, महिलाओना मुद्दे घणा बधा सवालो उठावी शके छे। ए साथे अमारी साथे छे सीनियर धाराशास्त्री अने कोंग्रेसना अग्रणी अमीबेन याज्ञिक, ए उपरांत अमारी साथे छे सेजलबेन, તેઓ પણ સામાજિક ક્ષેત્રે અનેક મુદ્દાઓ ઉઠાવી અને આ મુદ્દે કામકાજ કરી રહ્યા છે। સૌથી પહેલા મારે રુઝાનને પૂછું, રુઝાન, અનેક ઘટનાઓ, દિલ્હીની હિચકારી ઘટના તો છેલ્લા ત્રણ દિવસથી આપણે એનું તમામ અપડેટ જોઈ રહ્યા છે, ગુજરાત પણ નોખું નથી, ત્યાં પણ કાળા માથાનો માનવી છે, આ આખી સમગ્ર પરિસ્થિતિને આપ કેવી રીતે મૂલવો છો, તમે કેવી રીતે ઇવેલ્યુએટ કરો છો? આ જે પરિસ્થિતિ છે એનાથી હું થોડા હદ સુધી વાકેફ છું અને થોડા હદ સુધી મને અત્યારે ખબર પડી જી કે આટલું, આઈ વોઝ ઓલવેઝ ઇન દેટ ઇમ્પ્રેશન કે ગુજરાતમાં એટલું બધું નથી, પણ આજે તમે કહો છો તો આઈ એમ સરપ્રાઈઝ એન્ડ એગેસ્ટેડ કે આટલું બધું ગુજરાતમાં બી છે। અને અગર તમે આટલું કહો છો દેટ મીન્સ કે એનાથી વધારે જે અનરિપોર્ટેડ છે એનાથી એટલીસ્ટ ડબલ અનરિપોર્ટેડ છે, એટલે આ પરિસ્થિતિ તો બહુ વધારે ગ્રીમ કહેવાય। ઇનફેક્ટ આજે જ્યારે મેં સવારે એક પેપર વાંચ્યું એમાં એ લોકો એક સ્ટિંગ ઓપરેશન જેવું કર્યું હતું કે અલગ અલગ છોકરીઓ, ખાસ પ્રેસની જ છોકરીઓ, અલગ અલગ જગ્યાએ ગઈને રાતે 9-10-11 વાગે બસ સ્ટેન્ડ ઉપર ઉભી રહી અને જે રીતે લોકો એ લોકોને આવ એટલે જે રીતે લોકોને વાત કરીને એ લોકોને ખરાબ નજરે જોયું ને કમેન્ટ્સો કરીને એક્શન્સ કર્યા, તો મને એ લાગતું હતું કે આ શું થઈ રહ્યું છે, આપણા ગુજરાતમાં, આપણા અમદાવાદમાં કેમ આવું થઈ રહ્યું છે? અને તમે અત્યારે જે કહી રહ્યા છો તો આઈ થિંક કે હવે આ તમારું સાંભળીને આજે મેં આજે જોયું ને જે હકીકત છે, તો આપણે ગુજરાતમાં આનાથી વધારે આપણી હોમ મિનિસ્ટ્રી, આપણી ગવર્મેન્ટે આનાથી વધારે સ્ટેપ્સ લેવા પડશે। અને આ મને આ તમે જે એવરી ટાઈમ બધી ચેનલો કહે છે કે તમે એક પોસ્ટ કાર્ડ લખજો અને તમારો ભય આવી જશે, પણ મને એવું લાગે છે કે કદાચ હવે આજની તારીખમાં તો પોસ્ટ કાર્ડ હોય પહોંચતા નહીં હોય। અને એટલે આઈ મીન કમિંગ બેક ટુ વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ ટેલ યુ કે ધીસ ઇઝ અ વેરી ગ્રીમ સિચ્યુએશન, બિફોર આપણી જે તમે અગેન કહ્યું કે દિલ્હી વાલી ના થાય, આઈ થિંક આપણે ગુજરાતમાં વી વિલ અર્જન્ટલી હેવ ટુ ટેક સ્ટર્ન એક્શન અને એ આપણે ડિસ્કસ કરશું। બિલકુલ અમીબેન, કાયદો નબળો પડે છે કે રાજકીય ઈચ્છાશક્તિ? કાયદો તો બહુ જ સ્ટ્રોંગ છે અને કાયદાનું અમલીકરણ થતું નથી એ કેટલા પાછલા વર્ષોમાં આપણે જોઈ રહ્યા છીએ। મહિલાઓ મિસિંગ છે અને આ બધા જે ગુનાઓ મહિલાને મહિલા ઉપર થાય છે તો મહિલા રિપોર્ટ કરવા પણ પહોંચી નથી શકતી, એ જાતનું અમલીકરણ એટલે સાવ નબળું થઈ ગયું છે। અને વારંવાર તમે જો જોશો તો ગયા વર્ષના 2011નો જ ખાલી ગુજરાતનો આંકડો જોશો તો લગભગ 440 બળાત્કાર થયા છે, એમાં ગેંગરેપનો પણ સમાવેશ થઈ જાય છે, કસ્ટોડિયલ રેપનો પણ સમાવેશ થઈ જાય છે। અને આ તો જે હિંમત કરીને કે એમને બહાર આવી ગયા હોય એ આંકડાઓની વાત કરીએ છીએ, જે મહિલાઓ ઉપર આ અત્યાચાર અંતરિયાળમાં થાય છે કે એટલી બધી જગ્યાએ થાય છે એ તો બહાર આવતા જ નથી, કારણ કે મહિલા બિચારી કહેવા જ નથી આવી શકતી અને ન તો કોઈ એને મદદ કરવા આવે છે। જો હિંમત કરીને પોલીસ સ્ટેશને જાય છે તો ત્યાં કાં તો મહિલા પોલીસ હોતી નથી અને કાં તો પોલીસવાળા બહુ દરકાર રાખતા નથી, કારણ કે કાયદા અને વ્યવસ્થાની જે જાળવણી થવી જોઈએ, અમલીકરણ થવું જોઈએ, એ કેટલા વર્ષોમાં, છેલ્લા 5-7-8 વર્ષમાં તો સાવ કથળી ગયું છે। બિલકુલ સેજલબેન, અમારી સાથે અવાજ એનજીઓના સેજલબેન જોશી છે। સેજલબેન, તમે ગ્રાસરૂટ લેવલ પર કામ કરો છો, કાયદો નબળો છે કે રાજકીય ઈચ્છાશક્તિ નબળી છે, આપની પાસેથી પણ એ જવાબની અપેક્ષા છે? જી, કાયદો નબળો છે એવું તો કહેવાનો કોઈ અર્થ જ નથી, હમણાં જ ધારાશાસ્ત્રી અમીબેને પણ વાત કરી કે કાયદો ખૂબ કડક છે પણ એનું અમલીકરણ ક્યાંક નબળું થતું દેખાય છે। ગુજરાતની જો વાત કરું તો હું તમને આંકડા સાથે જ વાત કરું કે 2001માં આપણા ગુજરાતમાં 235 બળાત્કારના કેસો નોંધાયા છે અને 2011માં જો વાત કરીએ તો ઓલમોસ્ટ ડબલ થયા છે, એટલે કે 413નો આંકડો નોંધાય છે। હવે સવાલ એ છે કે આ પ્રકારના જે કેસ નોંધાય છે એમાં સ્ત્રીઓને એમ લાગતું નથી કે એમને ન્યાય મળી રહ્યો છે, એમની જે ફરિયાદ છે એમને કોઈક સાંભળી રહ્યું છે અને સામે કોઈક એમને ન્યાયની દિશામાં વાળી રહ્યું છે એવું સમજાતું નથી, એમાં બંને પરિસ્થિતિ જવાબદાર છે। એટલે સરકારને અમે કહીએ છીએ કાયમ કે કાયદાઓનું કડકાઈથી અમલ થાય એ પ્રકારના તંત્ર ગોઠવવું જોઈએ અને ખાસ પોલીસ અને કોર્ટને પણ કહેવું છે કે સંવેદનશીલ બનીને આવા પ્રકારના કેસોનો ઝડપથી નિકાલ આવે એવા પ્રયત્ન કરવા જોઈએ।
लांबा समय सुधी कोर्ट में आ बधी विगतो चाल्या करे छे एना कारणे पछी स्त्रीओ नासीपास थाय छे अने समाजने आपणे एवुं सामे परिणाम बताविए छीए कि आवा प्रकारना केसो थया करे एमां लांबा समय सुधी हेरान थवानुं एटले जे स्त्रीओ आगळ आवीने नोंधावानुं पण विचारे छे ए छेवટે નાસીપાસ થાય છે અને સમાજના સામેના વર્ગને જે આરોપી વર્ગ છે એને આપણે એક સંદેશો આપીએ છીએ કે આપણે ગમે એ કરીશું આપણું કોઈ કંઈ બગાડી નથી લેવાનું જી હવે બેન જો કાયદો નબળો ના હોય તો દિલ્હીમાં જે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે એમની એક જ માંગ છે કે ક્યાં તો ફાંસીની સજા ક્યાં ખસીકરણ કાયદો શું કહે છે અને એ પ્રેક્ટિકલ છે કે નહીં જો ફાંસીની સજાનો એક ડિબેટ ક્યારનો ઉઠેલો છે જી અને એ આખો ડિબેટ જ ઇશ્યુ જુદો છે હવે જો એનામાં આપણે અત્યારે પડી જઈએ કે આ જે આંદોલન થઈ રહ્યું છે જો આ માંગ બરાબર છે એના માટે એક જુદી પ્રક્રિયા ચાલુ કરવાની જરૂર છે પણ એ અત્યારે આમ અત્યારે ચર્ચા કરીએ તો એનો મતલબ એટલા માટે નથી કે આંદોલનકારીઓ અત્યારે ન્યાય માંગે છે એ લોકો કહે છે કે આવી ઘટનાઓ શા માટે થાય છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ પબ્લિક પ્લેસ તમે કોઈના ઘરમાં જાઓ તમે ઇન્સ્ટિટ્યુશન્સમાં જુઓ કોઈ પણ જગ્યાએ આ જો રેપ થતા હોય ઇવન પોલીસ કસ્ટડીમાં થતા હોય તો આ આંદોલનકારીઓ જે બહાર આવ્યા છે એ સ્વાભાવિક છે કે આવે અને ન્યાય માંગે પણ એટલા માટે કે કડક છે કાયદામાં જન્મટીપની સજા છે પણ આનો જે કેસ ચાલવો જોઈએ એની જે તપાસ થવી જોઈએ એમાં જ એટલો બધો વિલંબ થઈ જાય છે કે પેલી પીડિતા જે હોય છે ભોગ બનનાર જે વ્યક્તિ હોય છે એ એટલી બધી પોતે એમને ઇન્જરિયસ હોય છે આજે આટલો બધો એને ઉપર દ્રોણ કૃત્ય થયું હોય ખરાબ કૃત્ય તો એટલી બધી ખરાબ રીતે માનસિક રીતે ભાંગી પડી હોય છે એટલે આપણે એને સાંત્વન આપવાને બદલે ન્યાય આપવાને બદલે એને ઘસેડ્યા જ કરીએ છીએ અંદર ટ્રાયલમાં અને પછી આરોપીઓ તો પકડાતા નથી અને કોર્ટોમાં એટલી બધી ડીલે થઈ જાય છે કે એને એમ થાય છે કે આવો કઈ જાતનો મને ન્યાય મળશે અને પેલું કલંક તો સામાજિક રહે છે જ એના ઉપર એટલે આપણે એ પીડિતાને મદદ નથી કરી શકતા આપણે ત્યાં વિક્ટિમોલોજીનો જે લો છે એ બિલકુલ સાઈડમાં રહી ગયો છે આપણે એને સમજી જ નથી શક્યા અમલીકરણ તો બહુ દૂરની વાત છે કે આપણે વિક્ટિમને કે જે ભોગ બનનાર વ્યક્તિ છે એને માટે આપણે શું કરવું જોઈએ એટલે કાયદો હોવા છતાં કડકમાં કડક કાયદો હોવા છતાં આપણે કાયદાનું અમલીકરણ કરી નથી શકતા છતી પ્રોએક્ટિવનેસ સંસ્થાઓ કરે છે છતાં પણ નથી થઈ શકતું જી સમય થયો છે એક નાનકડા બ્રેકનો બ્રેક બાદ રુઝાન પાસે જઈને આપણે પૂછીશું કે તેઓ કેટલા સંમત છે અમીબેનના સ્ટેટમેન્ટ સાથે પરંતુ સમય થયો છે એક બ્રેકનો